नमस्कार विद्यार्थी मित्रों, आगळना बे ભાગની અંદર પ્રેમાનંદનો પરિચય અને એમ ઉગાર્યો ચંદ્રહાસમાં ચંદ્રહાસને વિષયની જે પ્રણય કથા અને ચમત્કૃતિ જે ભરેલી છે. આપણે બધાએ જોયું કે વિષય છે બગીચામાં ચંદ્રહાસને સૂતેલો જોયો છે, મોઢા ઉપર આવરણ છે, એની પાસે જાય છે, સખીઓ કોઈ જોઈ ન જાય એવી રીતે જાય છે, ધીમે ધીમે જાય છે, જે ઘોડા પર સવાર થઈને ચંદ્રહાસ આવ્યો છે, ઘોડો પણ એને જાણ ન કરે માલિકને, એટલા માટે ઘોડાને પણ વખાણ કરીને ચૂપ કરે છે, એની પાસે જઈને બેસે છે, જોવે છે અને સરસ મજાની પ્રેમાનંદે ઉપમા આપી અને ચંદ્રહાસનું વર્ણન કરે છે વિષયની નજરથી. હવે જોઈએ છે આગળ શું ઘટના ઘટે છે. પંક્તિ જોઈએ આપણે 19મી. એવે એક કભાયની કશે કાગળ બંધન દીઠો. આ બાજુ મનોમન વિષયા છે એ પેલા ચંદ્રહાસને વરી ચૂકી છે, એની સાથે જ લગ્ન કરવાની ઈચ્છા એને નક્કી કરી લીધી છે. એટલે હવે જોવે છે કે આવો સરસ કુલિંદ આવો કુમાર જે છે એ શું કામ આવ્યો છે. એટલે એવે એક કભાયની કશે, કભાય એટલે અંગરખું પેરણ, કશે એટલે દોરી, કાગળ બંધન દીઠો, એક કાગળ બાંધેલો જોયો. આખા શરીર ઉપર નજર કરી સુકુમાર સરસ સુંદર એવો આ કુમાર જોયો એટલે એની સાથે લગ્નની ઈચ્છાથી પેલી જોવે છે કે આ શું કામથી અહીં આવેલો હશે. એટલે એનું જે અંગરખું છે એની કશ એક દોરીએ કાગળ બાંધેલો જોયો. જોવા કારણ યૌવનાએ તત્ક્ષણ છોડી લીધો. જોવા કારણ આ કાગળની અંદર શું લખેલું છે, એમાં શું બાબત છુપાયેલી છે એ જોવા માટે તેને, એ જોવા કારણે શું છે એ માટે તેને તત્ક્ષણ તે જ ક્ષણે ધીમેથી કસની દોરી ખોલી અને કાગળ લઈ લીધો. 20મી પંક્તિમાં સરનામું અક્ષર તાતના, જો ચમત્કૃતિ જોવો બરાબર પ્રેમાનંદની. સરનામું અક્ષર તાતના અર્થાત જે કાગળ ખોલ્યો અને આમ નજરની સામે જોયો તો એમાં જે લખાયેલા અક્ષરો છે એના પિતાજીના નીકળ્યા. અહો આશ્ચર્ય. સરનામું અક્ષર તાતના દેખી જોઈને બાળા મહાસુખ પામી. હાસ, આ તો મારા પિતાશ્રીના અક્ષર છે, મારા પિતાજીએ જ લખેલું છે. પણ શું લખેલું છે પત્રમાં, શકે પત્ર લખી મોકલ્યો પિતાએ મુજે સ્વામી. મારા પિતાએ જ આ પત્ર લખી અને સ્વામી મોકલ્યો છે, અર્થાત આ કુમારને મોકલ્યો છે. દોડવું તો ઢાર આવ્યો, ભાવતું તો વૈદ્ય કહ્યું, એને તો રાજીપાનો પાર ન રહી ગયો, રોમાંચિત થઈ ગઈ, મજા આવી ગઈ કે આ તો અક્ષર છે મારા પિતાના જ છે, મારા પિતાએ જ મોકલ્યો છે. સ્વસ્તિ શ્રી કૌંતલપુર સ્થાને, સ્વસ્તિ એટલે કલ્યાણકારી, આપણે સ્વસ્તિકની નિશાની કરીએ છીએ. ક્યાંનું સરનામું છે, કૌંતલપુરનું, કૌંતલપુરનો જ રાજા દૃષ્ટબુદ્ધિ. સ્થાને મદન કુંવર બળવંત, કોના નામે લખેલો છે, મદન કુંવરના નામે લખેલો છે. અહીં ચંદ્રહાસને મોકલ્યો છે, જે પત્ર લઈને ગયો છે ચંદ્રહાસ છે, મોકલ્યો છે પત્ર લઈને, તે પત્ર લેજો ગુણવંત. જો એક જ પંક્તિમાં છેલ્લે શબ્દોમાં મદનનું ચરિત્ર કેવું છે ને મદન કેવો ગુણવાન છે, કેવો ચારિત્રવાન છે એનું વર્ણન કરી દીધું. ચંદ્રહાસને મોકલ્યો છે તે પત્ર લેજો ગુણવંત, હે ગુણશાળી, ગુણના ભંડાર, જ્ઞાની માણસ, આ પત્ર સંભાળજો, પત્ર જોઈ લેજો બરાબર. પછી 22મી પંક્તિમાં શું કહે છે કે જો પત્રની અંદર શું લખેલું છે, વિષયા વાંચે છે હજી તો, રૂપ ન જોશો રંગ ન જોશો. આવેલો જે પત્ર લઈને જે આવેલો છે ચંદ્રહાસ, જેને મોકલો છે એને વાંચજો, વાંચજો એટલે રૂપ ન જોશો રંગ ન જોશો, ન પૂછશો ઘરસૂત્ર, ક્યાં ઘરવારનો છે, એના પિતા કોણ છે, માતા કોણ છે, મોહાર કોણ છે, કાંઈ નહીં, રંગ નહીં જોતા, રૂપ નહીં જોતા. બીજું તો કે મુહૂર્ત ઘટી કોને ન પૂછશો, મુહૂર્ત ન પૂછતા. આપણે કોઈ શુભ પ્રસંગ સારું કામ કરવા જતા હોય તો મુહૂર્ત જોઈને જઈએ છીએ, તો મુહૂર્ત ઘટી, મુહૂર્ત કાઢીને કાંઈ પૂછવાની જરૂર નથી, કાંઈ કહેતા નહીં, પૂછવાનું નથી. રૂપ ન જોશો રંગ ન જોશો, ન પૂછતા ઘરસૂત્ર, મુહૂર્ત ન જોતો, એને વિષ દેજો ની પુત્ર. હે મદન, આવો આજે પત્ર લઈને આવનારો છે, રૂપ ન જોતા રંગ ન જોતા કાંઈ ન પૂછતો, ક્યાં ઘરબારનો છે, કોણ છે, કેવો છે, એને વિષ ઝેર આપી દેજો, અર્થાત આવનારને મારી નાખજો, કંઈ જાણતો નહીં, કંઈ જરૂર નથી.
જોવો વિષયાના તો પગ નીચેથી જમીન નીકળી ગઈ, આવનારને વિષ દેજો. પણ અહીંયા પ્રેમાનંદ સરસ મજાની ચમત્કૃતિ લઈને આવે છે, કેવી? તો કે વાંચી પત્રને વિષયા બોલી. પત્ર વાંચી લીધો પછી વિષયા બોલી, શું બોલી? ત્રાહે ત્રાહે ત્રિભુવનનાથ, રક્ષા કરો રક્ષા કરો, હે ત્રણ ભુવનના નાથ, આકાશ ધરતી અને પાતાળનું રક્ષણ કરનારા હે નાથ, હે ઈશ્વર, રક્ષણ કરો રક્ષા કરો રક્ષા કરો. શું કામ? વિષયાને સાટે. જો પ્રેમાનંદની ચમત્કૃતિ જુઓ, વિષયાને સાટે, સાટે એટલે બદલામાં, વિષ લખાયું, શું કાપ્યા જોઈએ હાથ? આ લખવા વાળાના હાથ કાપી નાખવા જોઈએ. શું લખ્યું લખવા વાળાએ? તો કે વિષયાની જગ્યાએ વિષ લખાયું. આ ચમત્કૃતિ છે. આ લખવા વાળાને મારી નાખવો જોઈએ? લખવાનું વિષય હતું ને વિષ લખાઈ ગયું? ના, હકીકતમાં વિષ જ દેવાનું હતું, મારી જ નાખવાનું હતું ચંદ્રાસને. પણ વિષ્યા મનોમન વરી ચૂકી છે એટલે એને વિષની જગ્યાએ વિષ્યા લખાવવું જોઈએ. એ ન લખાણું એટલે એ બોલી ઉઠે છે કે આ લખવાવાળાને હાથ કાપી નાખવા જોઈએ. હવે વિષય શું કરે છે જુઓ, પત્ર લેવતો પાછો ફરી જાય. પત્ર જો અહીંથી લઈ લો તો પાછો જાય, જ્યાંથી એ યાત્રા કરીને આવ્યો છે એ જગ્યાએ પાછો પહોંચે. પરણ્યા વિના વિઘ્ન થાય. જો લગ્ન કર્યા વગર જાય તો મુસીબત થાય, વિઘ્ન થાય. અક્ષર એક વધારું એમાં હે. જો વિષય બુદ્ધિશાળી છે, એને શું કર્યું? તો કે વિષ જે લખ્યું છે એમાં એક અક્ષરનો વધારો કરી દઉં, એક અક્ષર ઉમેરી દઉં. વિષની કરું વિષયાય, વિશ્વમાંથી શું કરી નાખું? વિષયા. એટલે વિદ્યાર્થી મિત્રો સમજો કે વિષનું વિષયા થઈ જાય તો શું દેવાનું થાય? તો વિષની જગ્યાએ વિષયા દેવાની થાય. જોઈએ આગળની જે ચાર પાંચ પંક્તિઓ બાકી રહી છે એનો અભ્યાસ.